વિશે મહત્વની જુદી જુદી માહિતીઓ વિશે વાત કરતા હોઈએ છીએ, પણ ઇંગ્લિશ ભાષાની અંદર મિત્રો કેટલા જેવા કન્ફ્યુઝિંગ વર્ડ્સ છે કે જેમાં સામાન્ય લોકો અટવાઈ જતા હોય છે. આજે આપણે એ વિશે ચર્ચા કરવાના છીએ. તો એવા વર્ડ્સની મિત્રો વાત કરીએ તો જે મોસ્ટ કન્ફ્યુઝિંગ વર્ડ્સ ઓફ ઇન ઇંગ્લિશ છે એમાં બે મિત્રો આ શબ્દો છે. આ બંનેનો ઉચ્ચાર તો પ્રિન્સિપલ જ થાય છે, પરંતુ આ પ્રિન્સિપલ અને આ પ્રિન્સિપલની વચ્ચે શું ડિફરન્સ છે એ તમને સમજાવું. તો આ જે પી એ એલ વાળું પ્રિન્સિપલ આવે છે મિત્રો, પી એ એલ, તેનો ગુજરાતી થતું હોય છે આચાર્ય, કે શાળાના જે આચાર્ય હોય છે તે માટે વપરાય છે પી એ એલ. અને પી એલ ઈ આ જે છે મિત્રો, પી એલ ઈ, તેનો મિત્રો ગુજરાતી જે છે તે થતું હોય છે સિદ્ધાંત. જ્યારે વિજ્ઞાનની અંદર કોઈ પણ સિદ્ધાંત માટે જ્યારે વાત કરવામાં આવે છે, કે ન્યૂટનના સિદ્ધાંતોની વાત કરીએ તો પ્રિન્સિપલ્સ ઓફ ન્યૂટન, એટલે જ્યારે સિદ્ધાંતની વાત હોય ત્યારે તમારે પી એલ ઈ, અને આચાર્ય વાળા જ્યારે પ્રિન્સિપલની વાત હોય છે ત્યારે વપરાતું હોય છે પી એ એલ. ત્યાર પછી આ જે પ્રિપોઝિશનનો શબ્દ છે ડિસાઇડ, અહીંયા પણ ઘણા બધા લોકો અટવાતા હોય છે મિત્રો. ડિસાઇડ, તો આ જે ડિસાઇડ શબ્દ છે તેનો ગુજરાતી થતું હોય છે બાજુમાં, નિયર, કે બાજુમાં જ્યારે કોઈ વસ્તુ બની રહી હોય ત્યારે આપણે શબ્દ વપરાતો હોય છે બિસાઇડ. પણ જો પાછળ લખવામાં આવે એસ, બિસાઇડ્સ, જો બિસાઇડ્સ થઈ જાય તો મિત્રો આનું ગુજરાતી થઈ જાય છે તદ ઉપરાંત, કે આ ઉપરાંત, તદુપરાંત, અપાર્ટ ફ્રોમ ધીસ, મોરેવર, આ જે બધા તેના નિયરેસ્ટ વર્ડ થશે. બિસાઇડ્સ નો અર્થ મિત્રો તદુપરાંત, કે એસ લખવામાં આવે ત્યારે તેનું જે ગુજરાતી છે તે થઈ જાય તદુપરાંત, અને જો બિસાઇડ હોય તો બાજુમાં. અને પ્રિન્સિપલ વિશેની, બિસાઇડ વિશેની વાત. હવે આ બે શબ્દો ઓન અને ઓવર, તો આ બંનેનો ગુજરાતી તો મિત્રો થાય છે ની ઉપર, આનો પણ થાય છે ની ઉપર. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ વર્ડ્સ, તો આ બંને વચ્ચે શું ડિફરન્સ છે તે તમને જણાવું. તો આ ઓન જે છે મિત્રો, તમને સમજાવું, તો આ માર્કર પેન છે, મારા હાથને સ્પર્શેલી છે, તો આનો મારે ઇંગ્લિશ બનાવવું હોય તો એ રીતે બનશે, ધ માર્કર પેન ઇઝ ઓન માય હેન્ડ. જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ પણ સપાટીને સ્પર્શેલી હોય ત્યારે મિત્રો શબ્દ જે વપરાય છે તે વપરાય છે ઓન, એટલે સ્પર્શેલી હોય ત્યારે. જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ સપાટીને સ્પર્શેલી હોય ત્યારે મિત્રો વપરાય છે ઓન. અને ઓવર, કે કોઈ ઝાડ હોય તેના ઉપરથી એરોપ્લેન પસાર થઈ રહ્યું હોય, તે સ્પર્શેલું નહીં હોય પણ હશે ઉપર, એટલે સ્પર્શેલી ન હોય અને ધ્વતિમાં હોય, તો આપણે એવું કહી શકીએ ધ એરોપ્લેન ઇઝ ઓવર ધ ટ્રી. એટલે જ્યારે વસ્તુ સ્પર્શેલી ન હોય ત્યારે વપરાય ઓવર, અને વસ્તુ સ્પર્શેલી હોય ત્યારે વપરાય ઓન. તો આની અંદર તમારે એ પ્રમાણે યાદ રાખવું કે સ્પર્શેલી ન હોય. ત્યાર પછી મોસ્ટ નોન જે આ બે વર્ડ છે, ડિયર અને આપણ ડિયર, ઈ એ વાળું જે ડિયર છે મિત્રો, આ શબ્દ જે આપણે સૌ વેલ નોન છીએ, તેનો ગુજરાતી મિત્રો થઈ છે પ્રિય અથવા તો વાલા. ડિયર ફ્રેન્ડ, ડિયર અંકલ, એવું જયારે આપણે લખતા હોઈએ છીએ ત્યારે મિત્રો શબ્દ વપરાય છે આ ડિયર. અને આ ડી ડબલ ઈ આર વાળું જે છે, ડી ડબલ ઈ આર, તેનું જે મિત્રો ગુજરાતી છે તે થતું હોય છે હરણ. મિત્રો હરણ માટે જે છે આ ડિયર વપરાય છે, અને આ ડિયર જે પ્રિય વાહલા વાળી વાત છે તેના માટે આ વપરાય છે. હવે બીજા જે કેટલાક આવા કન્ફ્યુઝિંગ વર્ડ છે તે જોઈએ. ચાલો મિત્રો હવે આજના જે બીજા કેટલાક કન્ફ્યુઝિંગ વર્ડ છે તેના તરફ જઈએ. તો આ શબ્દમાં પણ ઘણા લોકો કન્ફ્યુઝ હોય છે, હિયર, હિયર. હવે એચ ઈ આર ઈ, જ્યારે અહીંયા આર હોય છે હિયર, તેનો અર્થ થાય છે અહીંયા, અહીં, અહીંયા અથવા તો અહીં. આ મિત્રો સ્થળ દર્શાવે છે, જ્યારે સ્થળ વિશેની વાત હોય હિયર, અહીંયા. આ જે હિયર છે મિત્રો એ વાળું, આનો અર્થ થાય છે સાંભળવો, કે એચ ઈ એ આર હોય તો સાંભળવું, અને એચ ઈ આર ઈ હોય અહીંયા, અહીં. ત્યાર પછી ધેન, આ બે ધેન મિત્રો ઇંગ્લિશ ની અંદર બહુ કન્ફ્યુઝિંગ હોય છે. ટી એચ ઈ એન જ્યારે વપરાય તેનો ગુજરાતી થાય છે પછી, ટી એચ ઈ એન પછી, ત્યાર પછી, આવવાનો ગુજરાતી થાય છે. અને ટી એચ એ એન જ્યારે હોય, ટી એચ એ એન, તેનો ગુજરાતી થાય ના વર્તા. જ્યારે સરખામણી, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી આપણે વાપરીએ છીએ ત્યારે આ શબ્દ વપરાતો હોય છે ટી એચ એ એન, ના કરતા વધુ કે ના કરતા ઓછું, એવી જ્યારે વાત હોય ત્યારે ટી એચ એ એન. અને ટી એચ ઈ એન પછી ડિઝર્ટ, આ બે ડિઝર્ટ છે, આ ડિઝર્ટ જે છે ડી ઈ એસ ઈ આર ટી, તેનો ગુજરાતી મિત્રો થાય છે રણ, ડિઝર્ટ એટલે રણ. અને આ જે ડિઝર્ટ છે આ જ્યારે જમ્યા પછી, પછી જે મિષ્ટાન મિત્રો આણકવામાં આવે છે, જે જમણ
જમવાનો પતિ જાય પછી જે મિષ્ટાન આરોગવામાં આવે છે તેના માટે વપરાય છે આ અને રણ માટેનો વપરાય છે આ ડબલ એસ આવે તો તમારે જમ્યા પછીનો મિષ્ટાન અને આ હોય તો રણ ત્યાર પછી સ્વીટ અને સ્વીટ્સ મોસ્ટ કન્ફ્યુઝિંગ વર્ડ ઓફ ધ ઇંગ્લિશ સ્વીટ જે છે આ સ્વીટ એટલે વળ્યું આ સ્વાદ વિશેની વાત છે વળ્યું કે મીઠું જ્યારે વળ્યું એવી વાત હોય ત્યારે સ્વીટ અને સ્વીટ્સ આ સ્વીટ્સ વિશેની જે વાત છે જો એસ લાગેલો હોય તો તેનો મિત્રો જે ગુજરાતી છે તે થાય છે મીઠાઈ કે સ્વીટ્સ જ્યારે કોઈ પણ પ્રસંગે મીઠાઈ માટેની વાત હોય ત્યારે આવતું હોય છે સ્વીટ્સ અને સ્વીટ આ સ્વાદ માટે વળ્યું મીઠું તે જે સ્વાદ છે તેના માટે વપરાય છે આ સ્વીટ અને મીઠાઈ માટે વપરાય છે સ્વીટ ચાલો બીજા જે કેટલા વર્ડ છે તે જોઈએ ચાલો મિત્રો હવે બીજા જે એવા શબ્દો છે તેના તરફ વધીએ તો આ ત્વરીય આ બંને શબ્દ ત્વરીય હવે આ સી એ આર ડબલ ઈ આર આનું ગુજરાતી મિત્રો થાય ત્વારકિંદી બરાબર છે અને આ ત્વરીય આપણે નોર્મલ કોઈ પણ વાહનની પાછળ આવું લખેલું હોય છે ગુડ્સ કેરેજ એટલે આ જે કેરેજ વિશેની મિત્રો વાત છે એનો આ સિમિલર વર્ડ છે ત્વરીયરનો અર્થ મિત્રો આ ત્વરીયરનો અર્થ થશે વાહક લઈ જનાર ત્વરીયર એટલે લઈ જનાર ગુડ્સ ત્વરીયરમાં ફરી જગ્યાએ લખેલું હોય છે આ ત્વરીયર તો ત્વારકિંદી અને આ ત્વરીયર તો વાહક આ ટુમાં મિત્રો કે એક ઓ વાળો ટુ અને બે ઓ વાળા ટુમાં બધા કન્ફ્યુઝ હોય છે તો આ જે ટુ છે તે પ્રેપોઝિશન છે તેનો ગુજરાતી થાય ની તરફ આ જે ટી ઓ છે તેનો ગુજરાતી થાય ની તરફ આ જે ટુ છે ટી ડબલ ઓ તેનો ગુજરાતી થાય પણ અથવા વધારે પડતું જ્યારે દરવાજા દર્શાવવાની ઈચ્છા હોય કે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ ની જે વાત આવે છે તેની અંદર આ વાપરવામાં આવે છે ટી ડબલ ઓ પણ વધારે પડતું અને ટી ઓ ની તરફ ઘણા બધા મૂવીની અંદર મિત્રો તમે આ વાત જોઈ હશે કે જો કોઈ બોલે છે કે આઈ લવ યુ હું તને ચાહું છું આનો જે આન્સર છે મિત્રો તે આપવામાં આવતો હોય છે આઈ લવ યુ ટુ આવે મિત્રો એટલે હું પણ તને ચાહું છું ત્યાં જે ટુ વાપરવામાં આવે છે તે આ હોય છે આ ટુ વાપરવામાં ત્યાં આવતું હોતું નથી એટલે ઘણા બધા મિત્રોને આ કન્ફ્યુઝન હોય છે આ ટી ડબલ ઓ ટુ હું પણ તને ચાહું છું તેવું તમારે કહેવાની ઈચ્છા હોય તો ટી ડબલ ઓ વપરાય છે ત્યાર પછી આ ફ્લોર તો આ ડબલ ઓ વાળું જે ફ્લોર છે આ ફ્લોર નું જે મિત્રો ગુજરાતી છે આ ફ્લોર નું ગુજરાતી થાય માળ કે જમીન દર્શાવવા માટે વપરાય છે નોર્મલ એફ ડબલ એફ એલ ડબલ ઓ આર તે માળ અથવા જમીન અને આ જે ફ્લોર છે એફ એલ ઓ યુ આર તેનો ગુજરાતી મિત્રો થાય છે લોટ કે કોઈ પણ અનાજ નો જે લોટ દળવામાં આવે છે તેના માટે વપરાય છે એક્સપાન્ડ અને એક્સપેન્ડ આ એક્સપાન્ડ એક સ્પેલિંગ નો ફેર છે આ એક્સપાન્ડ તો એક્સપાન્ડ નો અર્થ થાય પહોળું કરવું કોઈ પણ વસ્તુ જ્યારે તમે પહોળી કરો છો ત્યારે તમારે વાપરવામાં આવે છે આ એક્સપાન્ડ એક્સપેન્ડ પૈસા જ્યારે ખર્ચ કરવાની વાત હોય તો એક્સપેન્ડ માટે મિત્રો શબ્દ વપરાય છે ખર્ચ કરવું એક્સપાન્ડ પહોળું કરવું અને એક્સપેન્ડ એટલે ખર્ચ કરવું ચાલો હવે બીજા જે કેટલાક શબ્દો રહેલા છે તે ચાલો મિત્રો હવે જે લાસ્ટ ત્રણ એવા વર્ડ્સ રહેલા છે જે તમારે જાણવા જોઈએ તો આ જે ધેર છે તેનો મિત્રો ગુજરાતી થાય છે ત્યાં તો સ્થળ માટે વપરાય છે આપ ટી એચ ઈ આર ઈ ક્યાં સ્થળ માટે ટી એચ ઈ આઈ આર હોય તો તેનો અર્થ થાય તેઓનું કે ધેયની સાથે વપરાતો આ શબ્દ છે કે જેમ આપણે મિત્રો આઈ ની સાથે વપરાય છે માય એ જ પ્રમાણે ધેયની સાથે વપરાય છે ધેર બહુવચન દર્શાવતો આ શબ્દ છે તેઓનું અને ધેર એટલે ત્યાં બર્થ અને બર્થ આ જે બર્થ છે એટલે જન્મ આની સાથે આપણે વેલ નોન છે બર્થ એટલે જન્મ B-E-R-T-H આ બર્થ એટલે મિત્રો કોઈ સ્થાન કે બેઠક કે કોઈ પણ જ્યારે જગ્યાની વાત હોય છે ત્યારે તમારે વપરાય છે બરાબર ત્યાર પછી લૂઝ અને લોસ લૂઝ લૂઝ નો અર્થ મિત્રો થાય ઢીલું કે ઢીલું જ્યારે તમારે કહેવાની ઈચ્છા ત્યારે લૂઝ અને લોસ એટલે હારવું કે જ્યારે હારવું આવું તમારે કહેવાની ઈચ્છા ત્યારે તમારે વપરાતું હોય છે લોસ એટલે ટોટલ મિત્રો જે 15 વર્ડ્સ એવા હતા જે મોસ્ટ કન્ફ્યુઝિંગ નોર્મલ જે લોકોને પોતાના રોજિંદા જીવનની અંદર વાપરવામાં મુશ્કેલી પડતી હોય છે તેના વિશે મિત્રો આપણે ચર્ચા કરી તમારી પાસે કોઈ એવો શબ્દ હોય તમને એવું લાગતું હોય કે આ પણ આમાં મોસ્ટ કન્ફ્યુઝિંગ વર્ડ્સ છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવો આ વિડીયો મિત્રો તમને પસંદ પડે તો જરૂરથી લાઈક કરો અને આપણે રોજે જેમ બધી મહત્વની માહિતીઓ મેળવતા આવ્યા છીએ એ જ પ્રમાણે મેળવતા રહીશું આ માહિતી મિત્રો બીજા વ્યક્તિઓ સાથે શેર પણ કરો આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહીશું એવી અમને આશા છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ
Mm-hmm.